नमस्कार, તમે જોઈ રહ્યા છો ઉંજાથી મારો વાચ। ઉંજા તાલુકાના આઠોર ગ્રામજનો દ્વારા ગ્રામ વિકાસ સમિતિમાં ફાળો આપવામાં આવ્યો હતો। ગ્રામ વિકાસ સમિતિનો ફાળો ક્યાં ગયો, કોને ક્યાં વાપર્યો, એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ વિકાસ સમિતિ કોને બનાવી, કોને પૈસા ઉઘરાવ્યા, કોની સહી ઉપર ફાળો આવ્યો, આ બાબતે આઠોર ગ્રામ પંચાયતમાં આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માંગવામાં આવી। ગ્રામ પંચાયત દ્વારા અરજદારને જવાબ આપવામાં આવ્યો હતો કે પંચાયત દ્વારા કોઈ જાતની ગ્રામ વિકાસ સમિતિ બનાવવામાં આવી નથી કે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી। આઠોર ગામમાં સમિતિ બનાવીને એનકેએસ પટેલ નામની સહી કરી કોને 1000 રૂપિયા ઉઘરાવ્યા તે તપાસનો વિષય છે। ગામના લોકોનું કહેવું છે કે ફ્રોડ વ્યક્તિ પર પોલીસ ફરિયાદ થવી જોઈએ જેથી બીજા ગામડાઓમાં ફ્રોડ થઈ શકે નહીં। આ બાબતે આઠોર ગામના સરપંચ શું કહે છે આવો જોઈએ। જે ગ્રામ વિકાસ સમિતિ આઠોર બનાવવામાં આવેલી છે એ આઠોર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નથી અને ગામના અનેક લોકો ગામમાં રેસિડેન્સી તરીકે વસવાટ કરે છે। જો ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલી હોય અથવા કોઈ પણ મંડળ દ્વારા બનાવવામાં આવેલી હોય તો પંચાયત દ્વારા એ જાણ નથી પંચાયતની। ધારો કે આઠોર ગામની અંદર કોઈ વિકાસલક્ષી કમિટી બની હોય તો એ પંચાયતના ધ્યાન પર હોય છે કરી? નહીં, એવું નથી હોતું। અમુક નિવૃત્ત હોય છે તો ગામની સેવારૂપીની મદદ કરતા હોય છે અને અથવા અમુક સમિતિ બનાવવામાં આવેલી તો ગામને પણ ખ્યાલ નથી હોતો।